ચાલો વિદ્યાર્થી મિત્રો વિકલ્પના ઉપયોગો ચેપ્ટર કરીએ છે જો સમજીએ છે અંતર એસ માં સમય t ની સાપેક્ષ જે ફેરફાર થાય છે એ ફેરફારનો દર તમને ખબર છે એ પ્રકારે શું લખો છો તમે ds/dt તો આ શું છે s નું t ની સાપેક્ષ વિકલિત

આ જ પ્રકારે આપણને ખ્યાલ છે એ પ્રકારે કે અંતર એસમાં સમય સાપેક્ષ થતા ફેરફારના આપણે વડે દર્શાવીએ છીએ તો આ જ પ્રકારે એક રાશિ વાયમાં અન્ય રાશિ x ની સાપેક્ષ ફેરફાર થાય ત્યારે y = f(x) માટે dy/dx अथवा

અને અન્ય એક રાશિ x લઈએ અને એ બંને વચ્ચે સંબંધ આ છે y બરાબર f of તો આ સંબંધ માટે dy by dx શું થાય અથવા તો f dash શું થાય તો એ y માં x ની સાપેક્ષ ફેરફારનો દર છે એક બીજી સ્પષ્ટતા કરી લઈએ આપણે કે dy by dx x બરાબર x0 આને શું કહીશું તો એક્સ બરાબર એક્સ જીરો આગળ વાયમાં સાપેક્ષ ફેરફારનો દર છે આના બદલે ડીવાય બાય બરાબર એક્સ જીરો એના બદલે ક્યારેક એફડેસ એક્સ જીરો પણ લખાય છે અને એફ એક્સ ઝીરો શું છે તો એ પણ વાયમાં એક્સ ની સાપેક્ષ ફેરફારનો દર છે મતલબ એ થયો કે ભાઈ ડીવાય બાય ડી એક્સ એટલે શું તો વાયમાં એક્સ ની સાપેક્ષ ફેરફારનો દર હવે આ ફેરફારનો દર ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે તો આપણે આ નોંધ કરવાની છે એક કે જો dy by dx greater than 0 હોય તો અને તોચ જેમ x વદે છે તેમ y વદે છે આ દણ હોય તો અને જો dy by dx રૂણ હોય તો અને તો જ તમે આ લખી શકો અને તમને આવું આપ્યું હોય કે ભાઈ એક્સ વધે છે તેમ વાય ઘટે છે તો તમે કહી શકો કે ભાઈ ડીવાય બાય ડીએક્સ કેવો હશે ડેસ દેન હશે એનું મૂલ્ય ઋણ આવશે એ નિશાની ઋણ હશે એ ચોક્કસ છે

ફેરફાર ઉત્પાદન થયું હોય ત્યારે કોઈ પણ સ્તરે ઉત્પાદિત એકમ ની સાપેક્ષ કુલ ખર્ચમાં નો દર મતલબ શું તે ધારો કે ઉત્પાદિત એકમ ધારો કે એકમ એક્સ છે અને તેનો કુલ ખર્ચ કેપિટલ સી ઓફ એક્સ છે તો માટે સીમાંત ખર્ચ

તો જે ઉત્પાદિત ઉત્પાદિત એકમ હતા એમ અહીંયા વેચાયેલ એકમ વેચાયેલ એકમની સાપેક્ષ અહીંયા આવકની વાત છે અહીંયા ખર્ચની વાત હતી અહીંયા આવકની વાત છે તો વેચાયેલ એકમની સાપેક્ષ કુલ આવક માં ફેરફારનો દર એટલે સીમાંત આવક છે ધારો કે એકમ એક્સ છે કુલ આવક ચલો નીચે લખું છું તેની કુલ આવક કેપિટલ આર ઓફ એક્સ છે આર મતલબ રેવન્યુ અને સી મતલબ કોસ્ટ ખર્ચ કિંમત તો માટે અહીંયા સીમાંત આવક બરાબર ડી બાય dx થાય સીમાંત આવક એટલે શું તો વેચાયેલ એકમ નિસાપેક્ષ એકમ નિસાપેક્ષ કુલ આવકમાં ફેરફારનો દર કુલ આવક લીધી કેટલી આપણે આર એક્સ તો એના ફેરફારનો દર એટલે એનો એક્સ ની સાપેક્ષ વિકલન છે એ સીમાંત આવક છે અને આ સીમાંત ખર્ચ છે ઓકે ચલો મિત્રો શરૂ કરીએ છીએ સ્વાધ્યાય છ પોઈન્ટ એક એનો પહેલો દાખલો જ્યારે આર બરાબર ત્રણ સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રીજા આરને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો અને બીજો પ્રશ્ન છે જ્યારે આર બરાબર ચાર સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રીજ્યા આરને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો ક્ષેત્રફળમાં તેની ત્રીજા આરને સાપેક્ષ થતા ફેરફારનો દર એટલે શું તો ક્ષેત્રફળનું ની સાપેક્ષ વિકલન હમણાં જોયું આપણે ધારો કે ત્રિજ્યા વાળા વર્તુળ નું ક્ષેત્રફળ એ છે કેપિટલ એ લીધો છે આપણે માટે એ બરાબર શું આવશે આપણને ખબર છે આરની સાપેક્ષ ટુ આર બરાબર આ થયો આર ત્રીજા વાળા વર્તુળના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર અથવા એના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર સારું ચલો હવે શું કહ્યું છે એને પહેલો પ્રશ્ન એમાં એ આર બરાબર ત્રણ હોય ત્યારે મતલબ અહિયાં ડીએ બાય ડીઆર અહિયાં આર બરાબર ત્રણ એવો સંકેત છે આપણી પાસે તો આર બરાબર ત્રણ મૂકો તો ત્રણ દુ ને છ એટલે સિક્સ પાય આર સેન્ટીમીટરમાં છે તો ક્ષેત્રફળ શેમાં આવશે સેન્ટીમીટર સ્ક્રમાં અને ક્ષેત્રફળ સેમી સ્ક્વેરમાં આવે તો એનો એકમ પહેલા ક્ષેત્રફળનો એટલે સેમી સ્ક્વેર પ્રતિ ત્રિજ્યાનો સેમી આ એનો એકમ છે એકમ લખવાનો છે તમારે ઉપર જે રાશિ હોય એનો એકમ ઉપર લખવાનો નીચે જે રાશિ છે એનો એકમ નીચે લખવાનો ચલો બી આપણી પાસે B માં શું કહ્યું છે ચલો દાખલા દર થી વધે છે કદ એટલે ઘનફળ આઠ સેમી ઘન પ્રતિ સેકન્ડ ના દર થી વધે છે મતલબ આ તમને વૃદ્ધિ દર ફેરફારનો દર આપ્યો છે મતલબ વિકલિત આપ્યું છે કદની સંજ્ઞા વી લઈએ

ધારો કે પૃષ્ઠફળને આપણે એસ કહીએ કેપિટલ એસ તો મારે ડીએસ બાય ડીટી શોધવાનો છે ડીએસ બાય ડીટી શોધવાનો છે બરાબર છે હવે મહત્વનું આ છે કે આપણે ડીવી બાય ડીટી આપ્યો છે અને ડીએસ બાય ડીટી શોધવાનો છે આ એક ત્રીજી સંજ્ઞા છે અહીંયા સમઘનની ધારની લંબાઈ તો આપણે ધારનો સંકેત લેવો પડશે ધારો કે ધારની લંબાઈ એલ છે એટલે ત્રણ સંજ્ઞાઓ થઈ આપણી પાસે વી એલ અને એસ ધારો કે સમયે આવું લખીશું સમઘનની ધારની લંબાઈ એલ ઘનફળ અથવા તો કદ કદ વી અને પૃષ્ઠફળ સમઘનનું કદ એટલે એલ નો ઘન આ સૂત્ર યાદ રાખજો ખાસ એલ ગુણ્યા એલ ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઉંચાઈ એલ બી એચ પણ એને સમઘન છે એટલે ત્રણેય ધાર સરખી જશે એટલે વી બરાબર એલ ઘન અને ધેર ફોર ડીવી બાયટી ઇઝ ઇક્વલ ટુ ટીની સાપેક્ષ વિકલન કારણ કે મને ડીવી બાયટી આપેલો છે આજે આપ્યો છે ડીવી બાયટી છે ચલો એલ ઘનનું વિકલન થ્રી એલ સ્ક્વેર અને પાછું એલનું વિકલન ડીએલ બાયડીટી વળી આપણને ડીવી બાય ડીટી આપેલો છે કેટલો છે આઠ અને એલ બરાબર કેટલા છે બાર કયું છે જો જયારે એટલે માટે જગ્યાએ લખવાનો સ્કવેર બાર નો વર્ગ એકસો ચુમ્વાલીસ ઇન્ટુ ડીએલ બાયડીટીએલ બાયડીટી ઇઝ ઇક્વલ ટુ આઠ બાગ્યા ત્રણ ગુણ્યા એકસો ચલો હવે જે શોધવાનું છે તે તો હવે એસ બરાબર સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર સિક્સ એલ સ્ક્વેર કેવી રીતે સમઘન છ પૃષ્ઠફળ હોય એક પૃષ્ઠફળનું ક્ષેત્રફળ કેટલું એલ ગુણ્યાલ એવા છ પૃષ્ઠ એટલે સિક્સ એલ સ્ક્વેર અને ધેર ફોર મારે શોધવાનું છે ડીએસ બાયટી એટલે છ તો એમને એલ સ્કવેરનું વિકલન ટુ એલ અને એલનું વિકલન પાછું ડીએલ બાય ડીટી ચલો ઇઝ ઇક્વલ ટુ છ દુ બાર એલ આપણી પાસે છે જ અહીંયા ટ્વેલ એલ બરાબર બાર છે ને ડીએલ બાય આપણે શોધ્યો છે શું છે તે મૂકી દઈએ જોવો જરા એકસો ચુમ્વાલીસ અને એકસો ચુમ્વાલીસ જશે અહીંયા એટલે બરાબર જવાબ શું આવશે એટ બાય થ્રી આ ઉડવાના જતા એટલે મેં ઉડાડ્યા નથી અહીંયા એસ નો એકમ શું આવશે

આપણે દર માપકના દાખલા જોઈ રહ્યા છીએ બરાબર એટલે એક રાશિનો બીજી રાશિની સાપેક્ષ જે ફેરફાર થાય છે એ જોઈ રહ્યા છીએ એક વર્તુળની ત્રિજ્યા એક ધારી ત્રણ સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે એટલે આ ત્રિજ્યાનો વૃદ્ધિ દર છે ત્રિજ્યાના ફેરફારનો દર છે અને પ્રતિ સેકન્ડ છે એટલે ડીઆર બાય ડીટી છે ત્રણ સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે એટલે ઓકે જ્યારે વર્તુળની ત્રિજ્યા દસ સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો શોધીએ છીએ દાખલા નંબર ત્રણ પહેલાં શું કરવાનું જ્યારે સમયની સાપેક્ષ હોય ત્યારે આપણે ટી સમયે ધારી લેવાનું છે ધારો કે ટી સમયે વર્તુળની ત્રિજ્યા આર અને બીજી રાશિ ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ છે છે ચલો આગળ હવે મને શું કહ્યું વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર બે જ રાશિ છે એ અને આર એટલે સીધું આપણે શોધીશું જ અહીં એ બરાબર ખબર છે આપણને પાઈ આર સ્ક્વેર

વૃદ્ધિ દર કોની સાપેક્ષ આપ્યો છે સમયની સાથે સેકન્ડ સમયની સાપેક્ષ એટલે આપણે ડીએ બાય ટી શોધવાનો છે પાઇ તો અચળ છે આર સ્ક્વેર નું વિકલન ટુ આર અને પાછું હા આર નું ડી આર બાય ડી કારણ કે આપણે સમયની સાપેક્ષ વિકલન કરી રહ્યા છીએ એ ભૂલાય નહીં આપણને અહીંયા આર અને ડી આર આપેલું જ છે વળી આર બરાબર દસ સેન્ટીમીટર જોવો ત્રિજ્યા દસ સેમી દસ ત્યારે dr by dt આપણને આપેલો છે આજે આપ્યો છે 3 સેમી પ્રતિ સેકન્ડ એ ત્રિજ્યા લખ્યું છે જો ત્રિજ્યા એક ધારી 3 સેમી પ્રતિ સેકન્ડ ના દરથી વધે છે એટલે આ 3 છે આપણી પાસે અને આ કિંમતો આપણે આમાં મૂકવાની છે એટલે માટે dA by dt બરાબર પાઈ r ના બદલે 10 એટલે અહીંયા 20 અને અહીંયા 3 છે dr by t એટલે બરાબર જવાબ શું આવશે એકમ એનો એકમ શું સેમી સ્ક્વેર ક્ષેત્રફળનો અને નીચે આવશે સેકન્ડ દાખલા નંબર ચાર જુઓ એક સમઘનની ધાર ત્રણ સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે ધારનું વૃદ્ધિ દર આપ્યો છે એટલે ધારનું વિકલિત આપ્યું છે ઓકે જયારે સમઘનની ધારની લંબાઈ

લંબાઈ એલ અને બીજું ઘનફળ આપ્યું છે અને ઘનફળ વી છે હવે વી થી શરૂ કરીશું આપણે વી બરાબર આકડ દાખલો આવી ગયો સમઘનવાળો યાદ કરો શું છે એલ ઘન ઘનફળ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ચલો એનું વિકલન

ત્રણ સેમી પ્રતિ સેકન્ડના દર થી વધે છે એટલે ધારનો વૃદ્ધિ દર મતલબ ડીએલ dt આપ્યો છે અને હા એ પણ ધાર લંબાઈ સેમી હોય ત્યારે આપણે આ છે એટલે એલ બરાબર દસ અને ડીએલ ડીટી બરાબર ત્રણ આપેલા છે એટલે માટે બાય ડીટી શોધવાનો છે આપણે is equal to 3 l ની જગ્યાએ અહીંયા l સ્ક્વેર છે એટલે 100 અને અહીંયા 3 છે એટલે બરાબર 900 એકમ શું લખશો v વોલ્યુમ ઘન ફળ છે એટલે સેમીનો ઘન આવશે અને પ્રતિ સેકન્ડ ચલો દાખલા નંબર 5 લઈએ છે શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે શાંત પાણી પથ્થર નાખો એટલે ગોળાકાર વર્તુળો સર્જાય વમળો આ વર્તુળાકાર વમળોની ત્રિજ્યા પાંચ સેમી પ્રતિ સેકન્ડની ઝડપે વધે છે શું આપ્યું છે ભાઈ આ ત્રિજ્યાનો વૃદ્ધિ દર મતલબ ડી આર બાય ડીટી આપ્યો છે આગળ જ્યારે વમણની ત્રિજ્યા આઠ સેમી હોય મતલબ જ્યારે આર બરાબર આઠ થાય ત્યારે વમણ મોટું થતું જાય ધીમે 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 જ્યારે આર બરાબર આઠ થાય ત્યારે આ વર્તુળાકાર વમોળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે એ મેળવો મતલબ ક્ષેત્રફળનો વૃદ્ધિ દર શોધવાનો છે સૌ પ્રથમ ધારીશું ધારો કે ટી સમયે વમળની એટલે કે વર્તુળ ત્રિજ્યા આર અને ક્ષેત્રફળ એ એ છે છે અહીં બરાબર શું ભાઈ પાઈ આર સ્ક્વેર અને દેર ફોર ડીએ બાય ડીટી તો અછળ આર સ્કવેરનું વિકલન ટુ આર ઇન્ટુ

આર બરાબર આઠ અને ડીઆર બાય બરાબર એટલે માટે આની વાત કરીએ છીએ ડીવી બાયલ ટુ પાય ટુ આર એટલે સોળ અને dr by dt એટલે 5 એટલે 16 પંચા 80 એટલે 80 pi થશે એટલે આનો એકમ શું જરા v છે એટલે સેમી ઘન પ્રતિ સેકન્ડ સેમીઘન પ્રતિ સેકન્ડ તમારે આ વસ્તુ નીચે જ લખવાની છે અહીંયા લાઈનમાં જ સાઈડમાં જ લખવાની આ બરાબર ઓકે ચલો દાખલા નંબર 6 લઈએ છે એક વર્તુળની ત્રિજ્યા

ટીની સાપેક્ષ વિકલન છે ને એટલે ડીઆર બાય અથવા ડીઆર બાયટી આપેલો છે સાત એટલે માટે પી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ

તથા તેની પહોળાઈ વાય ચાર સેમી પ્રતિ મિનિટના દરથી વધે છે જ્યારે એક્સ બરાબર આઠ વાય બરાબર છ સેમી હોય ત્યારે પ્રશ્ન એ લંબ ચોરસની પરિમિતિમાં થતા ફેરફારનો દર શોધો ને પ્રશ્ન બી લંબ ચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો પરિમિતિમાં ફેરફારનો દર અને ક્ષેત્રફળમાં ફેરફારનો દર શોધવાનો છે ઓકે આપણે સંજ્ઞાઓ કઈ ધારીશું એક તો પરિમિતિની એક ક્ષેત્રફળની બીજી કોઈ ના લંબાઈની ની સંજ્ઞા એક્સ આપેલી છે પહોળાની સંજ્ઞા વાય આપેલી છે ઓકે દાખલા નંબર સાત અહી જે આપેલું છે તે પહેલા તે સમયે લંબ ચોરસની લંબાઈ એક્સ લંબ ચોરસ લંબાઈ એક્સ અને પહોળાઈ વાય છે તી સમયે લંબ ચોરસ ની પરિમિતિ કેપિટલ પી અને ક્ષેત્રફળ પેલો એ શોધવાનો છે લંબ પરિમિતિ માટે કયું છે તો લમ ચોરસની પરિમિતિ યાદ કરો ટુ ટાઈમ્સ મારે શોધવાનો છે તો બે તો અચળ છે એક્સ નું વિકલન ડીએક્સ બાય ડી ટી ની સાપેક્ષ છે બે તો અચળ છે વાય નું વિકલન dy dt ખાસ ધ્યાન આપવાનું છે ડીએક્સ dt બરાબર માઇનસ પાંચ ઘટવું એટલે માઇનસ આગળ કયું છે આપણે થિયરી સમજાઈ ત્યારે અને તેની પહોળાઈ વાય ચાર સેમી પ્રતિમિટ અંદર વધે છે એટલે ડીવાય બાય છે એના બરાબર ચાર છે ડીપી બાયડીટી બરાબર બે ડીએક્સ બાયડીટી એટલે માઇનસ પાંચ વત્તા બે ડીવાય એટલે ચાર એટલે બરાબર માઇનસ દસ વત્તા આઠ એટલે બરાબર માઇનસ બે એકમ શું લખવાનો પરિમિતિ માટે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે પરિમિતિ બે સેમી પ્રતિ સેકન્ડ ના દરે ઘટે છે એટલે માટે પરિમિતિ બે સેમી પ્રતિ સેકન્ડ ના દરે ઘટે છે એવો ઘટેબ આવે એટલે ઘટે છે ચલો બી લઈએ છીએ હવે લંબચોરસના ચોરસ ના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો એટલે ક્ષેત્રફળ એટલે એટલે લંબ ચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર યાદ કરો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એક્સ ગુણ્યા વાય લંબાઈ એક્સ ને પહોળાઈ વાય છે ડીએ બાયટી વિકલન ડી બાય ડીટી વત્તા વાય એમને x નું વિકલન તો કે ડીએક્સ બાયડીટી અહીં ના માપ આપણી પાસે છે છે ઘટે એટલે પછી વાય છે આપણી પાસે એટલે ડીવાય બાય બરાબર ચાર ચાર સેમી દરથી વધે છે ચાર સેમી પ્રતિ દરથી વધે છે એક્સ બરાબર આઠ અને વાય બરાબર છ એટલે માટે બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ની જગ્યાએ આઠ ડીવાય ડીટી એટલે છ વત્તા વાય એટલે છ ચાર છે બરાબર બે અને એકમ શું થશે તો કે સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ ફરીથી માંગી તું શું આપણે લંબ ચોરસના ક્ષેત્રફળમાં થતો દર નોંધ બાય એ એટલે શું છે ક્ષેત્રફળ એમાં ફેરફારનો દર શોધી નાખ્યો